આ વાત તમારા આરોગ્યને લગતી. જો તમે જાણીતી બ્રાન્ડ પર વિશ્વાસ મૂકી મોટી હોટેલ કે રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ માણવા જતા હોવ તો હવે ચેતી જવાનો સમય આવી ગયો છે. કેમ કે આવી મોંઘી હોટેલ્સમાં તોતિંગ બિલ ચૂકવીને પણ તમે સામેથી નોતરો છો બીમારી. અમદાવાદમાં આવા જ મોટા રેસ્ટોરન્ટ પર તંત્રે બોલાવી છે તવાઈ. આ દ્રશ્યો જુઓ, નામ બળે દર્શન ખોટે, આ કહેવત તો તમે જરૂર સાંભળી હશે, જે ફરી સાચી સાબિત થઈ છે અમદાવાદમાં, કે જ્યાં ખ્યાતનામ હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર ઉઠ્યા છે સવાલ. ફૂડ વિભાગની ટીમે આવી હોટેલો પર સપાટો બોલાવ્યો. તંત્રએ પ્રહલાદનગરમાં આવેલી ઘી ગુડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી, જ્યારે બીજી તરફ એસડી હાઈવે પર શપથ 3માં આવેલા અંકલ ડોનાલ્ડ પીઝા અને મણિનગર વિસ્તારમાં જવાહર ચોક 4 રસ્તા પાસે રિયલ પેપ્રિકા પીઝા ખાતે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બંને જગ્યાએ જાહેર આરોગ્યના ધોરણોનું પાલન ન કરાતા 15,000 નો દંડ ફટકારવામાં આવ્યો. તો જલારામ પરોઠા હાઉસમાં પણ ગંદકી અને ખાવા પીવાની ચીજ વસ્તુઓ શંકાસ્પદ જણાતા દાળ અને મંચુરિયનનું નમૂનાઓ લઈને લેબમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. વાત કરીએ અમદાવાદના પ્રખ્યાત ઘી ગુડ રેસ્ટોરન્ટની, કે જ્યાં ભોજનનો સ્વાદ માણવા અમદાવાદીઓ રીતસર લાઈન લગાવે છે. પરંતુ જો તમે ઘી ગુડ રેસ્ટોરન્ટના રસોડાના દ્રશ્યો જોશો તો ત્યાં ફરી જમવા જવા માટે 100 વખત વિચાર કરશો. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઘી ગુડ રેસ્ટોરન્ટમાં વાસી ખાદ્ય ચીજ વસ્તુઓ અને ભોજનમાં જીવાત મળી આવી હોવાના કિસ્સા પહેલા પણ સામે આવી ચૂક્યા છે. ઘી ગુડ રેસ્ટોરન્ટ સામે આવેલી ફરિયાદના અનુસંધાને સેવ ખમણી તથા મીઠી ચટણીના નમૂના લઈ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને હવે આ જ કારણોસર કોર્પોરેશનની ટીમ તપાસ કરવા પહોંચી હતી. તપાસ દરમિયાન જ ઘી ગુડના રસોડામાં જીવાત અને વંદા જોવા મળ્યા. આટલું જ નહીં, પરંતુ રસોડામાં આવેલા ડ્રેનેજના ઢાંકણા પણ તૂટેલા નજરે પડ્યા, જેથી કોર્પોરેશનની ટીમે રેસ્ટોરન્ટને સીલ કરી દીધું. રેસ્ટોરન્ટ ભલે જાણીતું કેમ ન હોય, પરંતુ એ રેસ્ટોરન્ટમાં જતા પહેલા સાવધાન રહેવું પણ એટલું જ જરૂરી છે. પછી તમે જાતે આવો, પરિવારને લઈને આવો, કે પછી ઘરે આવેલા મહેમાનોને લઈને આવો. ફક્ત એટલું જ લખેલું હોય કે આજે હેલ્ધી, તો એ જરૂરી નથી કે ત્યાંનું ફૂડ તમે જે આરોગી રહ્યા છો એ હેલ્ધી હોય, એ જરૂરી છે. કારણ કે કોર્પોરેશનની જે હેલ્થ વિભાગની ટીમ છે, પ્રહલાદનગર સ્થિત આ જે ઘી ગુડ રેસ્ટોરન્ટ છે ત્યાં આવીને ચેકિંગ કર્યું, ત્યારે ચેકિંગ કરતાં એ ખબર પડી કે આ જે ઘી ગુડ રેસ્ટોરન્ટનું કિચન છે એમાં વંદા લાઈવ ફરતા જોવા મળ્યા છે, અને સાથે જ સાથે જે ડ્રેનેજ છે એ ડ્રેનેજ લાઇનના ઢાંકણા પણ તૂટેલા જોવા મળ્યા છે. અને એવામાં આ જે ચેઇન ઘી ગુડ રેસ્ટોરન્ટની ચાલે છે એમાં ફક્ત આ જ હેલ્ધી લખેલું જે વાક્ય વાંચીને તમે આવતા હોય તો પહેલાં સાવધાન થજો, કારણ કે આ તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા છે અને આ ખૂબ ગંભીર બાબત છે. કારણ કે લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે એક વિશ્વાસ સાથે આવતા હોય છે, અને આ જે વિશ્વાસ છે, વિશ્વાસ તૂટી ગયો, અને તૂટી ગયા પછી જે કાર્યવાહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, એ આ સમગ્ર જે રેસ્ટોરન્ટ છે એને સીલ કરવા સુધીની કરવામાં આવી છે. કારણ કે જે ઘી ગુડ રેસ્ટોરન્ટ છે અને એમાં જે વિશ્વાસ મૂકીને લોકો જ્યારે અહીંયા ખાવા માટે આવતા હોય છે, એવું વિચારતા હોય છે કે અહીંયા હેલ્ધી ફૂડ મળતું હશે, પરંતુ આ કેવી હેલ્થ સાથેના ચેડાની વાત સામે આવી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ફક્ત નામ જોઈને જો તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જતા હોય તો એના પહેલાં સાવધાન થવું જરૂરી છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.